માં 150 જેટલા યાત્રિકો પગપાળા વીરપુર જવા રવાના. યાત્રિકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ. દીવમાંથી રજપૂત કોળી સમાજના 150 જેટલા લોકો આજે બપોરે ઘોઘલાથી વીરપુર જલારામ બાપાના મંદિરે પગપાળા જવા રવાના થયા. રવાના સમયે આ યાત્રિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. રવાના સમયે યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકીએ આ યાત્રિકોને પાણી આપ્યું અને શુભેચ્છા પાઠવી. આ યાત્રિકો શ્રી કાંતિભાઈના નેતૃત્વમાં જઈ રહ્યા છે. છેલ્લા 10-15 વર્ષથી નિયમિત આ રીતે વીરપુર પગપાળા જાય છે. આ યાત્રા 5-6 દિવસ સુધીમાં પૂર્ણ થશે. રસ્તામાં ખાદ્ય સામગ્રી, દવા બધું સાથે રાખેલ છે. આ યાત્રામાં યુવાનો, બાળકો અને મહિલાઓ છે. યાત્રામાં દીવ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ અંશુયાબેન પણ છે. બારિયા, હું છું ઘોઘલા કોડીવાળા. રજપૂત કોડી સમાજ તરફથી કાંતિભાઈ અમારા મેન માણસ છે. એ લગભગ છેલ્લા 10-15 વર્ષથી યાત્રા કરી અને વીરપુર પહોંચીએ છીએ અમે, અને ત્યાંથી 6-7 દિવસે પહોંચીએ છીએ અને પછી ત્યાંથી અમે બધો પોતાનો સામાન લઈ જમવાની વ્યવસ્થા પૂરેપૂરી અને બાળકોને સાચવવાની જવાબદારી પણ સંપૂર્ણ અમારી, અને સાથે મેડિકલનું જે દવા દારૂ છે તે પણ અમે લઈને જઈએ છીએ. અને 6-7 દિવસે પહોંચીએ અને ત્યાંથી અમે ખોરલ ધામ થઈ અને સીધા પાછા અમે ઘરે પહોંચીએ છીએ. જય જલા, જય જલા, જય જલા.